અભિનંદન આપું છું કે સિદ્ધારામાંથી કૃષ્ણ સુધી પહોંચ્યા છો અને કૃષ્ણનો જન્મ સિદ્ધારામાંથી થયો છે. ભગવાન શિવની ધારા જબ જબ વંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તમારી પતિ હોય ધારા. ભગવાન શિવના કહેવાથી દરેક અવતારો ભગવાને લીધા છે. જ્યારે જ્યારે દેવતાઓ પૃથ્વી ઉપર આવે, પૃથ્વી ઉપર આવો કાંઈ પણ વધે, ત્યારે દેવતાઓ કૈલાસ જાય. કારણ કે કૈલાસ એક જ એવું સ્થાન છે પૃથ્વીમાં છે, બાકી બધું સ્વર્ગમાં, પછી ઘણા લોક છે, એમાં સમુદ્ર લોક છે. પણ પૃથ્વી ઉપરના લોકમાં કોઈ આપણા સ્વદેશી ભગવાન હોય તો એ મહાદેવ છે. એટલે અંતે દેવતાઓને પૃથ્વી ઉપર આવવું પડે, ભલે મૃત્યુ લોક છે. બાકી શાસ્ત્રોમાં ગણીએ તો આ પૃથ્વીની ગણના મૃત્યુ લોકમાં જ ગણવામાં આવે છે. કાયા જેને જન્મ લે એને જાવું કોનેલા સારા કરે મારે કઈ જાદુ નથી બોલવાનું, ટૂંકી વાત લઈ જાઓ. જેને વધારે સાંભળો, આજે રામપુરા જ આપણો પ્રોગ્રામ છે, એટલે આયોજક વતી બધા ન્યાયથી હું આમંત્રણ આપું છું કે મહાવિષ્ણુ યાગ ચાલે છે, એ વિષ્ણુ યાગમાં આજે પ્રોગ્રામ છે, એમાં આપ બધા પધારજો. અને અત્યારે કાર્યક્રમમાં ન પધારો, કદાચ કોઈ ના આવી શકે તો દિવસે, આજે ત્રીજો દિવસ થયો છે, નવ દિવસ યજ્ઞ છે, તો આજકુભાઈ આવા કાર્યક્રમ હોય ને એમાં કદાચ આમંત્રણ ન હોય ને તો મહાવિષ્ણુ યાગમાં જઈ શકાય. આજે બપોરે બાપુ 5,000 થી 6,000 માણસો એ પ્રસાદ લીધો, એટલે ખૂબ આવો આનંદ છે. એના રાતે પ્રોગ્રામ છે ગુજરાત ઉપર કે ભગવાન પાસે જયારે દેવતાઓ આવે ત્યારે એટલું કે હવે બહુ ઓલું થયું છે તો ધરતી ઉપર ભગવાન અવતાર લેશે, જા હું વિષ્ણુ ભગવાનને કહીશ. પણ કોઈની એવું એક અવતારમાં એવું ન કીધું કે અહીં આ જગ્યાએ આવા બની આવશે, કેમ કે ભગવાન લેશે તમે. પણ એક જ અવતાર એવો કૃષ્ણ અવતાર છે કે એમાં ભગવાને જાતિ સાથે, જ્ઞાતિ સાથે અને સ્થળ સાથે નામ લીધું. એ ક્યારે? ત્યારે કામદેવને મારી દે છે ભગવાન. અને ત્યારે એની આજે આપણે જે હોળીનો દિવસ જે જાય છે ને, અને હોળી અષ્ટમી, હોલાષ્ટમી કહેવામાં આવે, એ ખરેખર ફાગણ મહિનાની આઠમ્યાથી કામદેવને મળ્યા. ફાગણની આઠમને એટલે એ હોલાષ્ટમી, કારણ કે આખી ધરતી કામ વગર થઈ ગઈ, બધા આમ ભાવ કામ જ ન હોય. એ તો આપણે કહીએ કે હે ભગવાન અમારો કામ ને બળ, કામ બળ મહાદેવ બાળી શકે. અને પછી રતિએ પ્રાર્થના કરી, તેઓએ પણ પ્રાર્થના કરી, અને પછી કીધું કે હવે એક સૂક્ષ્મ સ્વરૂપે બધા એના શરીરમાં કામદેવ કામ કરશે. એટલે રતિ કે એ તો બરાબર, પણ મને પતિ તરીકે ક્યારે મળશે? અને ત્યારે ભગવાન કહે છે કે બેટા ચિંતા ન કરતી, જબ જદુવંશ કૃષ્ણ અવતાર, જો નામ જ્યારે જદુવંશમાં કૃષ્ણ અવતાર લેશે ત્યારે કૃષ્ણને ઘેરે દીકરો થઈ અને તારો પતિ જન્મ લેશે. કૃષ્ણ તને પતિ હોય તારા, તારો પતિ કૃષ્ણનો તને કૃષ્ણનો દીકરો થઈને આવશે. તો શિવધારાથી લઈ અને આ ટૂંકી વાત કૃષ્ણ હોટલ સુધી એ પહોંચ્યા છે. એવા જે રમેશભાઈ અને રાવતભાઈ એ પણ કૃષ્ણ હોટલના બે મવામાં બે માલિક છે, એ પણ એક પ્રજાપતિ, રમેશભાઈ પ્રજાપતિ અને રાવતભાઈ આયર. એટલે આ તમે બે કરવા હું માગો છો, પણ એને ખૂબ ખૂબ ધન્યવાદ આપો. છેલ્લી વાત એટલી કહું, માણસને જીવવા માટે ત્રણ વસ્તુની ભાઈ જરૂર પડે છે. એક અન્ન, એક આરામ. જો અન્ન ન હોય તો આરામ ન મળે, ભૂલી છે ઊંઘ ન થાય જરૂરી છે. પણ જેવું અન્ન મળે એટલે તરત આરામની જરૂર પડે. અને પછી અન્ન અને આરામ ક્યાં મળે? કે આશ્રય ક્યાંક હોય તો, પછી ઘરનો આશ્રય હોય તો ભલે, બહાર હોય તો આવો આશ્રય હોય તો ભલે. અન્ન, આરામ, આશ્રય,
અને એ તોય ક્યાં મળે? જેની પાસે આદર હોય ત્યાં. અને એ આ ચારેય વસ્તુ ક્યારે મળે? કે આશીર્વાદ કોકના આપણી માથે હોય ને ત્યારે. આ જે અ જે છે અને આપણા જીવનની શરૂઆત એ પણ કક્ષા પણ અ બને કરી હોય છે. એટલે આ ચારેય વસ્તુ ક્યારે મળે? કે આવા મહાપુરુષોના આશીર્વાદ આપણા ઉપર આવે. પૂજ દર્શનાથ બાપુ અને રમજુ બાપુ બને અહીંયા હાજર રહે અને દીપ પ્રાગટ્યથી લઈ અને ઉદઘાટન સુધી જે બાપુએ આશીર્વાદ છેલ્લે આશીર્વાદ પણ આપ્યા, તો આવા આશીર્વાદ આપણા ઉપર ખૂબ ફળે. આ લોકો જે સરસ મજાનું આવી હોટલ કરી છે અને જે સંતોને કેવું છે બધું કીધું છે, પણ અહીંયા અન્ન પણ મળે અને આશ્રય પણ મળે. અને એમાંય કોઈ એવી વ્યક્તિ હોય, કોઈ એવી વ્યક્તિ અહીંથી નીકળતી હોય, એને આડા ફરી ફરી આદર સાથે એને જમાડજો અને એના ખીચરા કપડા હોય કોઈ નીકળે તેને નવરાવજો ને એકાદી જોડી કપડા એવા રાખજો, હાઈવે પકડી બેઠા છો અને એવા કોઈ રૂખડિયાનો આશીર્વાદ મળી જાય ને મારા બાપ, તો એ તમારો બેડો પાર થઈ જશે. એટલે અહીંયા આદર સાથે અન્ન મળે અને આશ્રય સાથે આરામ મળે, આવું કાર્ય જેણે કર્યું છે એને ખૂબ 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 ધન્યવાદ આપું છું. આજનો એપિસોડ અહીંયા પૂરો કરવામાં આવે છે. મળીએ 2 કલાક પછી. રામ પ્રાણાને અસ્તુ દોષ્યા.